નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ, અને આપણે દર વખતે એ ખેતીના નવા નવા પ્રયોગો હોય, નવી ખેતી પદ્ધતિ હોય, કે પછી કોઠાસૂઝ હોય, કે પછી પશુપાલન હોય, કે પછી જે છે એ ખેડૂતે કંઈક નવું કર્યું હોય તો એની મુલાકાત એ મિત્રો આપણે લઈએ છીએ. અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એ કિસાન સફર ટીમના એક પ્રયત્નો રહેલા છે. ત્યારે મિત્રો, હાલ જે છે એ સર્વત્ર જે છે એ ખૂબ સારો વરસાદ એ બધા જ વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર એ મિત્રો પડ્યો છે. ઘણી જગ્યાએ નુકસાન પણ કર્યું છે, પણ મોટાભાગના વિસ્તારની અંદર એ વરસાદ જે છે એ હવે વરાપ જે છે એ લે એવું લાગે છે. ત્યારે મિત્રો, આપણે આજે વાત કરવી છે કપાસના પાકની, કે કપાસના પાકની અંદર એ મિત્રો આપણે ઉત્પાદન કેમ વધારવું, અને ઉત્પાદન વધારવા માટે એ જુદી જુદી ટેકનિક આપણે જે છે એ અપનાવતા હોઈએ છીએ. અને એની અંદર એક મિત્રો સરસ મજાનો પ્રયોગ એ મહારાષ્ટ્રની અંદર થયો છે, તો આપણે ગુજરાતની અંદર કેમ ન કરીએ, જેની અંદર કોઈ જાતનો ખર્ચ નથી, માત્ર જે છે એ એક ટેકનિક, એક માત્ર જે છે એક જે વાત આપણે જે કરશું એ જ આપણે કરવાનું છે, કે એની અંદર ખાલી જે છે એ જે કપાસ છે એ કપાસની અંદર સિમ્પોડિયા અને મોનોપોડિયા આ જે ડાળીઓ છે એ ડાળીનું ખ્યાલ રાખી અને એનું જે છે એ કટિંગ કરવામાં આવે તો આપણે કપાસની અંદર ઘણું બધું ઉત્પાદન એ વધારી શકીએ છીએ. આવી જે છે એ ટેકનિક એ આપણને સરસ મજાની જે છે એ મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા, મહારાષ્ટ્રના ખેડૂત આગેવાન દ્વારા એ મિત્રો મળી છે. ત્યારે આજે સૌપ્રથમ જે છે એ અમે અમારા જસદણ તાલુકાની અંદર જસદણ ગામમાં જ એ જે અગાઉ કપાસ ઓરવીને કપાસ જે ખેડૂત મિત્રોએ વાયો છે એમની વાડીની મુલાકાત લેવા આવ્યા છીએ, જેથી કરીને બીજા ખેડૂતોને આનો ખ્યાલ આવે કે આ કેવી રીત છે, કઈ પદ્ધતિ છે, આનાથી કેવી રીતનું ઉત્પાદન વધારી શકાય. તો સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. દાદા, આપનું પૂરેપૂરું નામ? મારું નામ ગોકળભાઈ નાથાભાઈ રોજાસરા. ગોકળભાઈ નાથાભાઈ રોજાસરા. ગામ તમારું? ચિતલિયા. ચિતલિયા. તાલુકો? તાલુકો જસદણ. તાલુકો જસદણ. તમે જે છે એ આ વાડી જે છે એ કેટલા સમયથી વાવો છો, અને આ વખતે આ કપાસનું વાવેતર તમે ક્યારે કરેલું? આ વાડી હું 7-8 વર્ષથી વાવું છું. 7-8 વર્ષથી વાવો છો, બરાબર છે. હા હા, 3 સાલ કપાસનું વાવેતર. 3 સાલ કપાસનું વાવેતર કર્યું. કપાસ જે છે એને તમે અગાઉ ઓરવીને વાવ્યો હશે. કઈ તારીખે વાવ્યો હતો? અત્યારે કેટલો સમય થયો? લગભગ 29 મે વાવ્યો છે. 29 મે વાવ્યો છે, એટલે કે જૂન અને જુલાઈ આ 1.5 મહિના ઉપર થઈ ગયો. આજે 15 તારીખ જુલાઈ ની આપણે ગણીએ, 16 તારીખ, બરાબર. સરસ મિત્રો, તો આ કપાસ જે છે એ આપણે કહીએ કે 1.5 મહિનાનો કપાસ થઈ ગયો, એટલે કે 45-55 દિવસ કે 60 દિવસનો કપાસ થાય ત્યારે જે છે એ મિત્રો એની અંદર ફૂલ ભમરી બેહવાની શરૂઆત થાય, સાપા બેહવાની શરૂઆત થાય. ત્યારે મિત્રો, આ સાપા જે છે એ કઈ જગ્યાએ બેહે છે, કઈ ડાળીની અંદર નથી બેસતા, આની વાત એ મિત્રો આજે આપણે કરવી છે. મહારાષ્ટ્રના એ આપણા દાદા લાડ કરીને જે છે એ આપણા કિસાન સંઘના એ સરસ મજાના એ નેતા છે, અને એ પોતે આ ખેડૂતો માટે સરસ મજાનું જે છે એ કામ કરી રહ્યા છે. ત્યારે મિત્રો, આપણે પણ આ ટેકનિક અપનાવીએ, કારણ તો કે મહારાષ્ટ્રની અંદર જેમ કપાસ થાય છે એમ ગુજરાતની અંદર પણ જે છે એ મોટા પ્રમાણની અંદર મિત્રો આ વર્ષે કપાસનું વાવેતર થયું છે, અને ઉત્પાદન પણ જે છે એ મિત્રો આપણે ખૂબ બધાએ લીધું છે. પણ જે ઉત્પાદન આપણું જે ઘટ્યું છે, જે ઉત્પાદનની અંદર આપણે ગુલાબીયળનો એટેક આવ્યો છે, અને આપણે કપાસની અંદર એ આપણે કહીએ ને કે ભાઈ ઘણો બધો જે છે એ આપણને ઘટાડો જોવા મળ્યો છે, પણ ગયા વર્ષે કપાસના ખૂબ સારા ભાવ મળ્યા, એમના કારણે આ વર્ષે કપાસનું ઘણું બધું સૌરાષ્ટ્રની અંદર વાવેતર થયું છે. ત્યારે મિત્રો, આ ટેકનિક કઈ છે એની વાત એ મિત્રો આપણે કરીએ. સૌપ્રથમ મિત્રો, આ કપાસ જે છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, તો કે આ કપાસની અંદર એ મિત્રો આપણને તો બધું જ જે છે એ અત્યારે એવું લાગે કે ભાઈ કપાસ તો બહુ સરસ મજાનો છે અને સારામાં સારો કપાસ છે. તો મિત્રો, આ કપાસની અંદર આ કપાસનો છોડ છે, તો આ કપાસની અંદર આપણે જોઈએ તો આની અંદર સિમ્પોડિયા ડાળી કઈ છે અને મોનોપોડિયા ડાળી કઈ છે, તો એનો ખ્યાલ મિત્રો આપણે કેવી રીતનો લેશું? તો કે આની અંદર જે છે આ જે છે એ સિમ્પોડિયા ડાળી છે. સિમ્પોડિયા ડાળી એટલે આની અંદર કોઈ પણ પ્રકારનું એ ફૂલ એ મિત્રો આની અંદર આપણને એ જોવા મળતું નથી. જ્યારે આ ડાળી જે છે એ મોનોપોડિયા છે, જે અહીંયા ફૂલ છે આવી રીતનું ફૂલ છે. એવી જ રીતના મિત્રો અહીંયા આપણે બીજી ડાળી જોશું, તો એની અંદર ડાળીની અંદર જે છે એ જ્યાં પાન ફૂટે છે ત્યાં જે છે એની અંદર આ સાપું આવે છે, બરાબર. તો આની અંદર જ્યાં ડાળી જેની અંદર ડાળી નથી, જેની અંદર કહેવાય કે સાપું બેસતું નથી, તો એની અંદર જે છે એ ડાળીને આપણે જો કાપી દેવામાં આવે, જો અહીંયા આપણે ખાસ કરીને જોઈએ તો કે અહીંયા જે છે વરસાદના કારણે અહીંયા
આ ડાળી જે છે આ મોનોપોડિયા ડાળી છે, અહીંયા ફૂલ છે, અહીંયા ફૂલ છે, એવી રીતનું અહીંયા પણ જે છે સાપું જે છે, અહીંયા સાપું છે, અહીંયા સાપું છે, આની અંદર જો આવી રીતનું સાપું અહીંયા જોવા મળે, આ જે છે એ મોનોપોડિયા ડાળી છે. પણ આ ડાળી આપણે અહીંયા લેશું તો એની અંદર કોઈ પણ પ્રકારના એ ફૂલ તમને આમાં જોવા નહીં મળે. તો આ ડાળી જે છે એ ડાળીને જેટલી મોનો જે સિમ્પોડિયા ડાળી છે એ ડાળીને એ આવી રીતની આપણે અહીંયા કટ કરી દેવામાં આવે, બરાબર. જે સિમ્પોડિયા ડાળી છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના અહીંયા પણ જે છે આની અંદર કોઈ પ્રકારનું ફૂલ આવવાનું નથી, તો આ ડાળીને પણ જે છે એ મિત્રો આપણે અહીંયા કાપી નાખીએ, બરાબર. તો આની અંદર પણ જે છે એ ફૂલ આવવાનું નથી. હજી ડાળી મોનોપોડિયા ડાળી હોય તો એ સિમોપોડિયા ડાળી જે છે, સિમ્પોડિયા ડાળી, આ ડાળીને આપણે કાપી નાખીએ છીએ, બરાબર. આ ડાળીની અંદર પણ જે છે એ કોઈ ફૂલ આવવાનું નથી. તો આવી ડાળીઓ જે છે એ મિત્રો આપણે કાપી નાખશું. આની અંદર ત્રણ ડાળી એ સિમ્પોડિયાની ડાળી હતી, એવી રીતનું આની અંદર પણ મિત્રો અહીંયા જોઈએ આપણે. આ છોડ બીજો છોડ છે, આ છોડની અંદર પણ જે છે એ મિત્રો આપણને આ આની અંદર કોઈ જે છે એ ફૂલ જે છે એ જોવા નહીં મળે, એટલે કે સાપું જે છે બેઠેલું જોવા નહીં મળે. આ ડાળી જે છે આ ડાળીની અંદર પણ એ કોઈ સાપું જે છે એ તમને જોવા નહીં મળે. અહીંયા હજી એક ડાળી છે, આ ડાળી જે છે એ ડાળીને પણ આપણે મિત્રો આવી કાપી નાખશે. પાણી અંદર કોઈ જગ્યાએ જે છે પણ મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ ડાળીની અંદર જે આપણી જે સિમ્પોડિયા ડાળી જે છે, જે મોનોપોડિયા ડાળી છે, એની અંદર જ્યાં ડાળી ફૂટે છે ત્યાં આપણને એ સાપું જે છે એ જોવા મળે છે, બરાબર. તો આવી રીતની જે છે એ મિત્રો આપણે ડાળીઓ જે છે એનું જો કાપી નાખવામાં આવે તો આ ડાળીનો જે ગ્રોથ જે આ કહેવાય અને જે છે આ ડાળીને સાપવા ક્યારે આવે તો કે આ ડાળીમાંથી બીજી ડાળી જ્યારે ફૂટશે ત્યારે આવશે, બરાબર. એટલે કે આની અંદર જે છે એ આ જ્યારે બીજા આવા જે આવી રીતના બીજી ડાળી અહીંથી ફૂટશે ત્યારે છેઠ આવશે, અને ત્યારે જે છે એણે ખોરાક જે છે એ ઘણો બધો આપણો લઈ લીધો હશે. અત્યારે જે છે એ આવી રીતની આપણે ડાળીઓ જો કાપી દેવામાં આવે તો આ કપાસ જે છે એને જે પોષણ મળવું જોઈએ એ પોષણ આ ડાળી લઈ જતી હોય, એટલે જે ખોરાક જે છે એ 70% ખોરાક એ આ સિમ્પોડિયા ખાઈ જાય. તો આનાથી થાય છે હું તો કે આમાં ડાળીની અંદર તો આવવાનું, ડાળીની અંદર સાપું કે ઝીંડવું બેસવાનું નથી, અને આપણો ખોરાક જે છે એ આ બધું ખાઈ જવાનું. તો આ ડાળીને જે છે એ આપણે કટિંગ કરી દેવામાં આવે તો આપણો કપાસ જે છે એ કપાસનો વિકાસ સારામાં સારો થશે. બીજું, જે ડાળીની અંદર જે ઝીંડવું બેસે એ ઝીંડવો ભરાવદર અને જે છે એ પૂરા જે છે એ પોષણથી યુક્ત, એટલે કે એનું વજન જે સારામાં સારું થાય. આપણને ખબર છે કે એની અંદર વજન કેટલું હોય તો કે વજન જે છે એક ઝીંડવાનું વજન ઓછામાં ઓછું 5 ગ્રામ જેવું, શરૂઆતનું જે છે એ 4-5 ગ્રામ જેવું વજન હોય. પણ જો આ ડાળી આવી રીતની આપણે મોનપોડિયા ડાળીઓ કાપીને આપણે સિમ્પોડિયા ડાળીઓ કાપી નાખશું તો આ ઝીંડવાની વજન જે છે એ 5-8 ગ્રામ જેવું વજન થશે, એટલે કે એનું વજન પણ જે છે એ સારામાં સારું આવશે. સાથે સાથે મિત્રો આપણે બધાને ખબર છે કે કપાસ જે છે એ કપાસની અંદર જે ગ્રોથ થવો જોઈએ, જે વિકાસ થવો જોઈએ, બરાબર, એ સારામાં સારી રીતે આ છોડ થશે. ત્યારે આવી રીતના મહારાષ્ટ્રની અંદર મિત્રો અત્યારે જે છે એનો આપણે તમે વિડીયો જોશો તો તમને એનો ખ્યાલ આવશે કે એક એકરે જે આપણે ઉત્પાદન જે છે એ આપણું કેટલું આવતું હોય તો કે એક એકરની અંદર આપણે ગણીએ તો ઉત્પાદન જે છે એ 9-10 ક્વિન્ટલ જેવું આવતું હોય. પણ જો આ પદ્ધતિથી આપણે કરીએ તો ઓછામાં ઓછું જે છે 15-20 ક્વિન્ટલ જે છે એ ઉત્પાદન આપણે આમાં લઈ શકીએ છીએ, એટલે કે ઉત્પાદન જે છે આપણે ડબલ કરી શકીએ છીએ. કરવાનું શું છે તો કે કંઈ નહીં, માત્ર મિત્રો જે છે આપણે ફરીવાર એકાદી અહીં જોઈએ. જો અહીંની અંદર જે છે એ સાપવા જે છે, તમારે જોવાનું છે મિત્રો કે જે સાપવાવાળી ડાળી હોય એ ડાળીને તમારે કાપવાની નથી, પણ જે સાપવા વગરની ડાળી છે દાખલા તરીકે આ ડાળીની અંદર કોઈ સાપવું નથી તો એને અહીંથી જે છે 2 ઇંચ જેટલું આઘું રાખી અને આપણે અહીંથી કાપી લેવાની છે, બરાબર. આની અંદર જે છે એ કોઈ જે છે એ ફૂલ કે સાપું અહીંયા જોવા નથી મળતું. અહીંયા તમે જુઓ મિત્રો, જો અહીંયા સાપું છે, અહીંયા જે છે એ સાપું બેઠું છે. એવી જ રીતના જે મોનોપોડિયા ડાળી છે એની અંદર જે છે એ સાપવા બેવાની શરૂઆત જે થયેલી છે. આ ડાળી પણ જે છે એ ડાળી જે છે એ મિત્રો આ સિમ્પોડિયા ડાળી છે, બરાબર. તો આ ડાળીને જે છે એ મિત્રો આપણે કાપી નાખવાની છે. તો પાછળથી ફૂલ મોટો છોડ હોય, દાખલા તરીકે આ છોડ આપણે કપાસ મોટો થઈ ગયો છે પણ કપાસ તમારો જે છે એ મહિના દિવસનો થાય ત્યારે જે છે
આ આપણે આ કર્યું હોય તો આ તો આનો growth વધી ગયો છે તો મિત્રો આ વખતે આપણે કેવી રીતના કરશું તો કે આ વખતે આપણે અખતરાના રૂપમાં જે ખેડૂત મિત્રો એ આ કપાસનું વાવેતર કર્યું છે એ મિત્રો આવી રીતની જે સ્વયંપોડિયા ડાળી જે છે એ ડાળીને આપણે જાજી નહીં પણ એકાદ વાર અથવા બે વારની અંદર તમે આનો જે છે એ અખતરો કરજો જેથી કરીને એ તમને આનો ખ્યાલ આવશે આની અંદર વજન જે છે એ આપણને સારામાં સારું બેસશે સાથે સાથે મિત્રો આ જે કપાસની અંદર જે આપણો કહેવાય ને કે જે ઉત્પાદન આપણું જે ઓછું આવે છે એ ઉત્પાદનની અંદર પણ જે છે એ આપણે ખૂબ વધારો કરી શકશું આની અંદર એવો કોઈ ખર્ચ આપણે જે કહીએ એવો કોઈ ખર્ચ પણ નથી માત્ર જે છે એ આવી રીતનું આપણે સિમ્પોડિયા ડાળીને જે છે એ કવર કરવાની તો આ મિત્રો તમે કરી શકશો કે નહીં કરી શકો આ ટેકનિક જે છે એના વધારાના વિડીયો એ મહારાષ્ટ્રના એ ટૂંકમાં કહીએ કે એ મરાઠી ભાષામાં છે દાદા લાડ આ વિડીયો જે છે એ તમે પ્રાકૃતિક પ્રાકૃતિક ઇન્ફો નામની ચેનલ છે એની અંદર તમને આના વિડીયો તમને જોઈ રહીશું ત્યારે આ ટેકનિક જે છે એ આપણા ખેડૂતો પણ અપનાવતા થાય આપણા ખેડૂતોને પણ વધારે ઉત્પાદન મળે એવો જે છે એ આપણી કિસાન સફળ ટીમનો એ હેતુ રહેલો છે તમારી ડાળખી કાપવાનો કે ડાળું કાપવાનો એ આપણો ઈરાદો નથી પણ આપણે કંઈક નવું કરશું તો જ આપણે કંઈક ફાયદો થવાનો છે બરાબર તો જે ખેડૂત મિત્રોને આવો કપાસ મહિના દિવસનો થયો 1.5 મહિના થયો તો આ વખતે આ સિમ્પોડિયા ડાળી એ તમે આ 2 ઇંચનો ગાળો રાખી અને આપણા આ જે ખેતરની અંદર જે છે આપણા કપાસની અંદર તમે વીઘાનો વાવ્યો હોય 5 વીઘાનો હોય 10 વીઘાનો તો એકાદ સા કાપો જેથી કરીને જે છે એ આપણે તમને એનો ખ્યાલ આવે તો આવતા વર્ષોની અંદર એ મિત્રો આપણે આ ટેકનિકથી આપણે વધારે જે છે એ ઉત્પાદન મેળવી શકશે આની અંદર કોઈ બીજો ખર્ચ કરવાનો નથી બાકી જે છે એ મિત્રો હાલ જે છે એ કપાસના પાકની અંદર આવી સરસ મજાની ટેકનિક એ આપણા સુધી પહોંચી છે ત્યારે એનો પણ આપણે બધા ખેડૂતો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી જેથી કરીને બીજા ખેડૂતો પણ આ અખતરાના રૂપમાં અપનાવે અને ખેડૂતો જે છે એ પોતે વૈજ્ઞાનિક છે કે એ જ જે છે એ પોતે નવી નવી જે છે એ ટેકનિક અપનાવે છે આપણને ખબર છે ને મિત્રો આપણે જ્યારે માથા આમો કપા થાય ત્યારે આપણે ડોકા આમો કપા થાય ત્યારે ડોકું કાપી નાખીએ છીએ તો એક પણ કપા વધે છે તો આની અંદર તો મિત્રો આપણે સિમ્પોડિયા ડાળી જ કાપી નાખીએ છીએ જે ખોરાક વધારાનો જે જાવો જોવો જે સાઈડની અંદર ખોરાક વહી જાય છે એ મુખ્ય ખોરાક મુખ્ય પોષક મુખ્ય થળને મળશે જેથી ઉત્પાદન પણ સારું મળશે અને ક્વોલિટી પણ સારી બનશે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર શેર એટલે હું તો કે ઓલું જે આંકવા જેવું જે આવે છે ને એને તમારે બીજાને અડી અને બીજા ઓલામાં મોકલી દેવાનો જેથી કરીને એને પણ આનો ખ્યાલ આવે અને આવી નવી ટેકનિક એ જાણી શકે તમે કિસાન સફરમાં મિત્રો નવા હોય કિસાન સફર ચેનલ એ ખેડૂતોની ચેનલ છે અને એમાં 3,10,000 ખેડૂતો જોડાઈ ગયા તો તમારે જોડાવું હોય તો કિસાન સફર જ્યારે તમે વિડીયો જોતા હોય કિસાન સફરનો ત્યારે હેઠે લાલ અક્ષરનો અક્ષર સબસ્ક્રાઈબ એવું લખેલું હોય એના ડિઝાઇન કાળા થઈ જાય એટલે તમે આના સભ્ય થઈ ગયા તો એ પણ તમે કરજો ઉપર ઓલું ઘંટડી જેવું નિશાન હોય જે ટંકોરી જેવું એને અડી જવાનું ઓલ કરીને તો મિત્રો તમને વિડીયો પહેલાં મળે લાઈક કરવાનું બટન આવે એ તમે લાઈક કરશો તો તમને વિડીયો જે છે એ જ્યારે તમારે ફરીવાર જોવો ને દાદા તો ફરીવાર જોઈએ કે તો એ લાઈક કરવાનું પણ ભૂલશો નહીં તમને જે છે એ આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો ચોક્કસ જે છે શેર કરજો દાદા તમે આજે અમારે તમારી ખેતરની અંદર આવ્યા અને થોડીક ડાળીઓ કાપવા દીધી એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેડૂત મિત્રો આ એક કહેવાય કે આપણે ખેડૂતને આપણે કહેવાય ને નાના છોકરાને જે છે એક ડાળી ન ભાંગવા ત્યારે અમે આજે જે છે એ દાદાની ઘણી ડાળીઓ ભાંગી નાખી આપણો જે છે સતાઈ જે છે એ કંઈક અખતરાના રૂપમાં કરવું છે તો દાદાએ કીધું કે ભાઈ તમે તારે કાપો કાંઈ વાંધો નથી તો મિત્રો દાદાનો ફરીવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી